સુરત શહેરને મળશે વધુ એક બ્રિજની ભેટ, જ્યાં બ્રિજ નગરી તરીકે ઓળખાતા સુરતને વધુ એક બ્રિજની ભેટ મળશે. ગોડાદરા લિંબાયતને જોડતા 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સીઆર પાટીલના હસ્તે રૂપિયા 230 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યાં 3 પ્રોજેક્ટનું એક સાથે ખાતમુહૂર્ત કરાતા સુરત મહાનગરપાલિકાની પ્રશંસા થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા આવનારા 50 વર્ષનું આયોજન કરે છે તેવો મત સી આર પાટીલે વ્યક્ત કર્યો. 50 વર્ષમાં પાણીની જે જરૂરિયાત પડશે તેના માટે અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 50 વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે મોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ તે પાણીની વ્યવસ્થા 50 વર્ષની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ કરી છે. આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી. આવી દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા આવ્યા છે.